કલ્યાણપુરના દુધિયા ગામની વાડીમાં દીપડો આવ્યા હોવાની બાતમીના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી દીપડાનો રેસ્ક્યુ કરવામાં આવ્યો। તારીખ 27 જૂનના રોજ બપોરે 3:30 કલાકે દુધિયા ગામની વાડીમાં દીપડો આવ્યો હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ એમ મકરાણી અને કલ્યાણપુર નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવેલ તથા લોકલ સ્ટાફમાં ગોગન માડમ, લાગરિયાભાઈ, કિશનભાઈ તેમજ વનપાલ શ્રી ભીમભાઈ વિકમા, કિશન જાની, હરિભાઈ રાઠોડ, મરીન સ્ટાફ તેમજ પોરબંદર વાઇલ્ડ લાઇફ રેન્જના વનપાલ શ્રી ચૌહાણભાઈ, વેટરનરી ડૉક્ટરની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર રાત્રિનો સમય હોય અને કૂવામાં દીપડો પાણીમાં હોવા છતાં પાંજરું મૂકીને નેટ અને રસ્સાની મદદથી વન્યજીવન દીપડો નર એક કૂવામાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી રાત્રે 1:30 વાગે રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક તપાસ બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો। આ રેસ્ક્યુમાં દુધિયા ગામના સરપંચ, વાડી માલિક ધાંગરૂભાઈ તથા કલ્યાણપુર ગણેશગઢની જીવદયા ટીમે સહયોગ આપીને આ રેસ્ક્યુને સફળ બનાવ્યું હતું। મારું નામ ધ્રાંગુ સંજય અરજણભાઈ, ગામ દુધિયા, તાલુકો કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લો। મારા ગામમાં જે પાસે કૂવો છે એમાં મજૂરે પાણી જોવા માટે ગયેલ તો એને દીપડો દેખાયેલ, તો એને પછી જોયું સરખું કે દીપડો જ છે કે કંઈ બીજું, તો ના દીપડો છે, તો પછી વન વિભાગને જાણ કરેલ, ત્યારે ડાયરેક્ટ તત્કાલિક ટીમ આવી જાય, પછી એણે પૂરેપૂરું રેસ્ક્યુ કરે ને રાતના એપ્રોક્સિમેટલી 1:10 એટલે 1:00 એને કમ્પ્લીટ પકડેલ, ત્યાં સુધી રેસ્ક્યુ ચાલુ છે કમ્પ્લીટ। આ માટે હું ખૂબ ખૂબ આભારી છું વન વિભાગનો। ઈજા વગર દીપડો બહાર કાઢેલ છે, કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ। ઓકે, આજરોજ તારીખ 27 છે, બપોરે 3:30 વાગે કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામેથી ધ્રાંગુભાઈની વાડીમાંથી દીપડા આવવાના મેસેજ મળતા સ્ટાફને તાબડતોબ જાણ કરી કલ્યાણપુર રાઉન્ડ સ્ટાફ, મરીન ભાટિયા મરીન સ્ટાફ અને સામાજિક વનીકરણનો સ્ટાફ આવી અને અહીંયા કિશનભાઈ સહિતનો કિશનભાઈ, ભીમભાઈ, માડમભાઈ, લગારિયાભાઈ, પોરબંદરની ટીમમાંથી ખાસ ચૌહાણભાઈ ફોરેસ્ટ ઓફિસર અને વેટરનરી ઓફિસર સાહેબ શ્રી પધારી આવી અને અહીંયા રેસ્ક્યુમાં સખત મહેનત સાથે કામ કરાવેલ અને વન્યજીવ દીપડો અંદાજિત ઉંમર 8-9 વર્ષ બિલકુલ તંદુરસ્ત હાલતમાં હતો, જે 3:30 વાગ્યાથી કૂવાની અંદર પડેલ હતો। કૂવાની અંદર પાણીની ઊંડાઈ 1-1.5 ફૂટ જ હતી। સાઈડની બાજુમાં માટીવાળા ભાગ પર અત્યાર સુધી પોતે વિરામ કરીને ત્યાંથી અમને નાળા બાંધી, નેટ નાખી અને પાંજરું બોલાવી અને રેસ્ક્યુની કામગીરી કરેલ છે। આ કામગીરી દરમિયાન દીપડાને નખમાં પણ એક પણ પ્રકારની કોઈ પણ ઈજા ન થાય એવું ગામ લોકો તરફથી પૂરો સપોર્ટ મળેલ છે। દુધિયા ગામના સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર અને વન વિભાગના ત્રણેય બ્રાન્ચનો, મરીન, વાઇલ્ડ લાઇફ, સામાજિક વનીકરણ અને આપણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાટિયા અને એની ટીમનો દ્વારા આ કામગીરી બજાવેલ છે અને વન્યજીવને સલામત સ્થળે રવાના કરેલ છે। સાહેબ, ખાસ કરીને કેટલો સમય પછી અને ખુલ્લામાં મૂકશો તમે? રાત્રિનો અત્યારે 1-1.5 વાગ્યાનો સમય થઈ ગયેલ છે, આ સમય એમના માટે સુટેબલ નથી ઉતારવા માટે। પહેલાં એને સ્થિર થવા દેવું પડે, પ્રાણીના વર્તણૂક અને નિયમ પ્રમાણે એને એન્ક્લોઝરમાં નાખેલ છે અત્યારે, એટલે કુદરતી વાતાવરણમાંથી પિંજરામાં આવેલ છે, એટલે માનસિક રીતે ડિસ્ટર્બ હોય એને, જ્યારે અમને એની પૂરી મનોસ્થિતિ સાંજ જણાશે ત્યારે અમે આગળની કાર્યવાહી માટે એને મુક્ત કરવાનો પ્રયત્ન કરશું।